हेलो विद्यार्थी मित्रों, केम छो बधा? मजा में हसो ने? हूँ पीवी मॉडर्न स्कूल में आपनू हार्दिक स्वागत करूँ छू। आज आप शीखशू गणित गम्मत स्वाध्याय पोथी धोरण त्रण, तेमा छे पेज नंबर 78 में प्रश्न 8। 7 टुकड़ावाड़ा 10 ग्राम माथी नीचे मुजबना आकारों बनावो अने चोटाड़ो। बराबर, अँ जो आ 1, 2, 3, 4, 5, 6 ने 7 बराबर आपेलू छे। तेमाथी जुदा जुदा आ टुकड़ा लई अँ आकारों बनावेला छे। बराबर, आ लंबचोरस आकार छे, आ षटकोण आकार छे, आ चोरस आकार छे, पछी आ कोई पक्षी होय एनो आकार बनावेलो छे। बराबर, तो बधा आवी रीते घरे बनावशे। પછી છે નેક્સ્ટ પેજ, પેજ નંબર 79, તેમાં જો આપેલા છે એના એમાં આકારો બનાવેલા છે, તેવા જ તમારે અહીંયા બધા આમે જે છે તેવા જ અહીંયા જે ખાલી જગ્યા છે તેમાં અવાજ ચોટાડવાના છે। બરાબર છે, બધા એની રીતે ઘરે આ ચોટાડશે। પછી છે નેક્સ્ટ પેજ નંબર 80 ઉપર પેટર્ન એટલે કે ભાત પૂર્ણ કરો। જો અહીંયા આવી રીતના આ ભાત આપેલી છે, તે આપણે શું કરવાની અહીંયા આમ પૂરી કરવાની છે અને એમાં કલર પૂરવાનો છે। નીચે પણ અહીંથી અધૂરી છે તો તે પૂરી કરવાની છે। બરાબર, અને કલર પૂરવાના છે। પછી એની નીચે પણ એવી જ ડિઝાઇન છે। બરાબર, એમાં ખાલી શું કરવાનું છે, કલરિંગ કરવાના છે। બરાબર, આવી રીતે જોઈ જોઈને કલરિંગ કરવાના છે। બરાબર છે, બધામાં અહીંયા પણ નીચે ડિઝાઇન પૂરી કરવાની છે ને કલર કરવાના છે। અહીંયા એક બાકી છે, એમાં કલર પૂરવાનો, આ 4 બોક્સમાં કલર પૂરવાનો। બરાબર, અહીંયા પણ કલર પૂરવાના છે, અહીંયા જે આપેલા છે એવા જ કલર પૂરવાના છે। બરાબર ને, ડિઝાઇન પૂરી કરવાની છે। એના પછી છે પેજ નંબર 81માં 3 રંગ પૂરી ભાત બનાવો। જુઓ, અહીંયા કલર પૂરેલા છે એવી રીતે જ આપણે અહીંયા સામે કલર 3 રંગના કલર પૂરવાના છે। જો આ 1, 2 ને 3 ત્રણેય અલગ અલગ કલર પૂરેલા છે, એમ આપણે પણ અહીંયા 1, 2 ને 3 અલગ અલગ રંગ પૂરીને આખી પેટર્ન બનાવવાની છે। બરાબર, અહીંયા જો આ ગુલાબીને લીલો કલર છે, એવી રીતે તમારે અહીંયા મનપસંદ પણ ગમે તે 2 રંગ પૂરી જ ભાત બનાવવાની છે। અહીંયા શું છે, 4 રંગ પૂરવાની, પહેલાં આવી ડિઝાઇન દોરવાની, પછી 4 રંગ જુદા જુદા પૂરવાની। જો અહીંયા લીલો, આ દૂધિયા, બરાબર ને કેસરી ગુલાબી, 4 કલરનો ઉપયોગ કરેલો છે। તમે તમારી રીતે તમને જે ગમે તે કલર પૂરી શકો, બરાબર, પણ 4 રંગ અલગ અલગ હોવા જોઈએ, અહીંયા 2 રંગ હોવા જોઈએ, બરાબર, અલગ અલગ ને અહીંયા 3 રંગ। બરાબર છે, બધા આ હોમવર્કમાં પૂરું કરશે। પછી નેક્સ્ટ પેજ છે 82, એમાં છે પ્રશ્ન 4, આપેલ પેટર્નની ટાઇલ્સ દોરો। એક ઉદાહરણ આપેલું છે, જો આમાં કેવી ટાઇલ્સ દેખાય છે આવી, બરાબર, આ પંચકોણ જેવી, આમ ષટકોણ જેવી દેખાય છે તે અહીંયા દોરેલી છે। તો અહીંયા આપણે કેવી દેખાય વિદ્યાર્થી મિત્રો, તો કે આ આવી, બરાબર, તો બધા આવી રીતના બુકમાં ડ્રો કરશે। અહીંયા 2 જાતની દેખાય છે, એક આ આવી જાત આવી ગોળ ગોળ આકારની ને આ બીજી પણ 2 કલરિંગવાળી દેખાય છે, તો બધા અહીંયા ડ્રો કરશે। અહીંયા આમ પાન આકારની ડિઝાઇન દેખાય છે, તો બધા એ પણ એવી ડ્રો કરશે। હવે છે પેજ નંબર 85માં ચાલો ગૃહ કાર્ય કરીએ। એમાં છે નીચેની આકૃતિની કિનારી એટલે કે ધારની સંખ્યા લખો। આપણે પહેલાં અહીંયા ગણવી પડે, તો આપણે અહીંથી ગણીએ, આ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ને 12 બરાબર, કેટલી કિનારી થાય, તો કે 12, બધા લખશે જવાબમાં અહીંયા 12।
પછી આ બીજું છે એમાં જોઈએ આપણે કિનારી, તો કે આ એક બરાબર, આ બે, આ ત્રણ બરાબર, આ ચાર, આ પાંચ ને અહીંયા છ. એક બે ત્રણ ચાર પાંચ ને છ, કેટલી કિનારી થઈ? તો કે છ બરાબર. અહીંયા કિનારી એક બે, આ એક બે ત્રણ ને ચાર, કેટલા થઈ કિનારી? તો કે ચાર. હવે આમાં કિનારી ગણીએ તો કે આ એક બે ત્રણ, આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ, કેટલી કિનારી થઈ? આઠ. પછી અહીંયા આગળ એક બે, અહીંયા ત્રણ, આ ચાર પાંચ ને અહીંયા છ, કેટલી કિનારી થઈ? છ. આમાં જોઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ, આ દસ અગિયાર ને અહીંયા બાર, કેટલી કિનારી થઈ? તો કે બાર. બધા જવાબમાં લખશે બાર. હવે આમાં આપણે જોઈએ તો કેટલી થઈ છે? તો કે એક, આ બે, આ ત્રણ ને આ ચાર, એ બધાએ લખશે ચાર. અહીંયા જોઈએ જોઈએ તો કે એક, આ બે, આ ત્રણ, આ ચાર, આ પાંચ, આ છ ને અહીંયા સાત, તો બધા લખશે સાત. અહીંયા પાંચ, અહીંયા કિનારી કેટલી થઈ? તો કે એક બે ત્રણ ચાર ને અહીંયા આ પાંચ બરાબર. પછી અહીંયા જોઈએ આપણે આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત બરાબર, ને એક આ આઠ, કેટલી થઈ? તો કે આઠ. બધા લખશે આઠ. પછી નેક્સ્ટ છે પ્રશ્નનો બીજો, અલગ પડતા આકાર પર ચોકડી કરો. પેજ નંબર છે 86. જુઓ આ ચોરસ આકાર જેવું થાય, આમાં પણ અહીંયા ચોરસ આકાર બને, અહીંયા પણ આમ ચોરસ બને બરાબર, અહીંયા પણ આમ ત્રિકોણ આકાર છે બરાબર. તો અલગ કયો છે? તો કે આ આ ગોળાકારનો બરાબર. પછી અહીંયા જુઓ, અહીંયા આ ગોળાકાર બધા આકાર આપેલા છે. જો આ બધામાં અહીંયા આ ગોળાકાર છે, પણ અહીંયા શું છે? આ ત્રિકોણ, એટલે એમાં ક્યાંય ગોળાકાર નથી બનતું, એટલે આ શું થશે? ખોટું બરાબર. હા, અહીંયા પણ જો આ બધા પાછા ગોળાકાર આપેલા છે બરાબર, અને એક આ શું છે? ચોરસ, તો એ શું થશે? ખોટું. અહીંયા જો આ બધી લાઈન આપેલી છે, ને એક આ શું છે? તો કે આ શું છે? એક ગોળ બરાબર, તો એ શું થશે? ખોટું. અહીંયા જો આ લાઈન છે, આ ચોરસ છે, આ ત્રિકોણ, આ આ છે પંચકોણ બરાબર, પણ આ એક આ શું છે? એક અલગ પડે છે, એટલે એનામાં શું આવશે? ચોકડી બરાબર છે. હવે છે પેટર્ન, એટલે ભાત આગળ વધારો. જો આ ભાત આમ પૂરી કરવાની છે બધાએ બરાબર, અધૂરી પૂરી કરવાની છે. પછી છે પેજ નંબર 87માં, સાત ટુકડાવાળા 10 ગ્રામમાંથી નીચે મુજબના આકારો બનાવો અને ચોટાડો. જો આ બધા આકારો ચોટાડવાના છે. અહીંયા મેં આ એક ચોટાડેલું છે, બાકી બધા તમારે હોમવર્કમાં જાતે ચોટાડવાના છે. પછી છે ને પેજ નંબર 88માં, વચ્ચે આપેલી ટાઇલ્સને ભાત સાથે જોડો. જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ બધું ત્રિકોણ ને એવી ટાઇલ્સ આપેલી છે, તો એના જેવી કઈ મેચિંગ લાગે? તો કે આ, તો એની હારે બધા આમ જોડશે. પછી આ છે આમ સરવાળા આકારની, નો એમ નિશાની એવું લાગે છે બરાબર, તો એને આની હારે આમ જોઈન્ટ કરવાની છે, એના જેવી આ દેખાય છે. પછી આ છે ત્રિકોણ આકારની બરાબર, તો એને આની હારે જોઈન્ટ કરવાનું છે. આ પણ આ આમ ઊભા ત્રિકોણ, આમ આડા છે ને, આ ઊભા ત્રિકોણની ડિઝાઇન છે, તો એને આની હારે જોઈન્ટ કરવાની છે. પછી છે છઠ્ઠો, કઈ પેટર્ન અલગ પડે તેના ઉપર ચોકડી કરો. આમાંથી કઈ અલગ પેટર્ન છે તે આપણે જોઈએ. જો આ ઊભી છે આમ બરાબર, એવી અહીંયા પણ આ ઊભી જ છે બરાબર, અહીંયા પણ આ આમ આડી છે પણ ઊભી તો છે જ, ને અહીંયા પણ જુઓ આ ઊભી જ છે, પણ આમાં શું છે? બધી એક એક જ આવે છે બરાબર, આમાં
આ ડિઝાઇન છે, પણ આમાં શું બધી મિક્સિંગમાં આવે એટલે આ શું છે એક અલગ પડે છે. તો એના નીચે આમ ચોકડી લગાડવાની છે. પછી છે ટાઇલ્સને તેના બંધ બેસતાર ટુકડા સાથે જોડો. જો આમાં આ ચોરસ છે અલગ અલગ છે બરાબર, અહીંયા પણ આ ચોરસ અલગ અલગ છે, અહીંયા બહુ બે બેની જોડી છે બરાબર, અહીંયા શું છે આ ચારની જોડી ને અહીંયા પણ શું આપેલું છે આમ ચારની જોડી, એટલે શું થશે આ સાચું થશે બરાબર. બધા એવી રીતે જોઈન્ટ કરશે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પેજ નંબર 88 સુધી શીખ્યા એ બધા લોકો એની બુકમાં લખીને કમ્પ્લીટ કરશે.